આજના વિડીયોમાં કસોટી સંકરણ ચાર ગુણનો પ્રશ્ન ભણીશું. હાય, કેમ છો મિત્રો? તો ચલો આજે આપણે તમારી જે ચોપડી હતી એની અંદર આગળ વધીએ અને કસોટી સંકરણ વિશે માહિતી મેળવીએ. કસોટી સંકરણની વ્યાખ્યા અને તેની રૂપરેખા સમજાવવાનું કીધું છે આપણે. કસોટી સંકરણ એટલે શું? તો પ્રભાવિત સ્વરૂપ પ્રકાર ધરાવતા સજીવોનો જન્યુ પ્રકાર સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે તે નક્કી કરવા માટે યોજાતું એક પ્રકારનું કસોટી સંકરણ. અહીં વ્યાખ્યા આપેલી છે, વ્યાખ્યા આપણે જોઈએ પહેલાં એને બરાબર સમજી લઈએ. પ્રભાવિત સ્વરૂપ પ્રકાર ધરાવતા સજીવનો જનીન પ્રકાર સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એ નક્કી કરવા માટે તેનું પ્રચ્છન્ન સ્વરૂપ પ્રકાર ધરાવતા સજીવો સાથે સંકરણ કરવામાં આવે તેને કસોટી સંકરણ કહે છે. અહીં કહેવા શું માગું છું ફરીથી એક વાર હું તમને કહી દઉં કે પ્રભાવિત સ્વરૂપ પ્રકાર ધરાવતા સજીવોનો જનીન પ્રકાર, પ્રભાવિત સ્વરૂપ પ્રકાર ધરાવતા સજીવો બે પ્રકારના હતા. એક હતા કેપિટલ ટી કેપિટલ ટી અને બીજો હતો કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર, એટલે કે આને કહેવાય સમયુગ્મી પ્રભાવી અને આને કહેવાય વિષમયુગ્મી પ્રભાવી. તો એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે આપણને ખબર નથી, એ છોડ અનનોન છે, તેનું જનીન બંધારણ કેવું છે ખબર નથી. એ જનીન બંધારણ જાણવા માટે કે એનો જનીન પ્રકાર કેવો, સમયુગ્મી પ્રભાવી છે કે વિષમયુગ્મી પ્રભાવી છે, એ જાણવા માટે એના આપણે શું કરતા હશું, બંને લક્ષણો માટે પ્રચ્છન્ન હોય ને એવા સજીવો સાથે એનું સંકરણ કરાવીએ તેને કસોટી સંકરણ કહે છે એવી વ્યાખ્યા થાય. વ્યાખ્યામાં હવે તમને ખબર પડી જશે વ્યાખ્યા શું કહે છે. પ્રભાવિત સ્વરૂપ પ્રકાર ધરાવતો સજીવનો જનીન પ્રકાર કાં તો પછી સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે આપણને ખબર નથી, એ પ્લાન્ટ એ છોડ અનનોન છે, કાં તો સમયુગ્મી પ્રભાવી હશે કાં તો વિષમયુગ્મી પ્રભાવી હશે, આ બેમાંથી એક હશે. તો કયો હશે એ જાણવા માટે એમને બંને લક્ષણો માટે પ્રચ્છન્ન હોય તેવા સજીવો સાથે જે સંકરણ કરીએ આપણે તેને કસોટી સંકરણ તરીકે ઓળખાય. અને બીજી વ્યાખ્યા બોલું સરળ વ્યાખ્યા, કોઈ પણ સજીવ કોઈ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે તે નક્કી કરવા યોજાતું સંકરણ. કોઈ પણ સજીવ કોઈ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે તે નક્કી કરવા યોજાતું સંકરણ એટલે કસોટી સંકરણ કહેવાય. બરાબર, તો આપણે એ કસોટી સંકરણની અંદર આગળ વધીએ. તો આ બધું થાય છે કઈ રીતે, તો આપણે એક સંકરણના આધારે જ એને સમજીશું. મેન્ડલના એક સંકરણનો જે પ્રયોગ આપેલો હતો ને એના વિશે જ માહિતી મેળવે તમને અહીંયા આખો ખબર એના વિશે આપેલો છે. હું તમને છે ને એક આખો ચાર્ટ બનાવીને તમારા માટે મૂકેલો છે મેં કે એક સંકરણ માટે કસોટી સંકરણ. ચલો આપણે આ ચાર્ટ સમજીએ બરાબર કે આ ચાર્ટ શું કહેવા માગે છે. કોઈ પ્લાન્ટ છે, કોઈ અનનોન પ્લાન્ટ છે, ધારો કે આ પ્લાન્ટ છે બરાબર, આ એક છોડ છે. હવે આ છોડ સમયુગ્મી પ્રભાવી છે, સમયુગ્મી પ્રભાવી છે કે સમયુગ્મી આપણે આ એક પ્રકારનું સંકરણ છે. બરાબર, તો ચલો આપણે શરૂ કરીએ કે કઈ રીતે મેં બતાવ્યું છે. ધ્યાનથી જોજો હું શું કહું છું. આ તમને જે ચાર્ટ તમને દોરીને આપ્યો છે એમાં ધ્યાન આપજો. તમારા છોકરીમાં આવો ચાર્ટ આપ્યો નથી એને અલગથી આપ્યો છે એવું આપણે પણ સમજી લઈશું. એક સંકરણ માટેની કસોટી સંકરણ લઈએ આપણે. ત્યાંથી જોવા તો આ છે ને એ અનનોન પ્લાન્ટ છે, કેપિટલ ટી કેપિટલ ટી, અહીંયા જે લખ્યું છે કેપિટલ ટી સ્મોલ ટી અનનોન છે અને આ અનનોન પ્લાન્ટ છે બંને લક્ષણો માટેનું. હવે તો તમે કોઈ તો જનીન પ્રકાર લખેલા છે નહીં, આપણે ધાર્યા છે કે કોઈ એક છોડ છે એ છોડમાં કાં તો કદાચ આવી રીતે જનીન પ્રકાર હશે કાં તો આવો જનીન પ્રકાર હશે કાં તો આવો જનીન પ્રકાર હશે આપણને ખબર નથી એમ. એટલે આપણે શું કરીશું, આ બધા અનનોન છોડ છે અને એનું બંને લક્ષણો માટે પ્રચ્છન્ન હોય ને એની સાથે શું કરીશું આપણે અહીંયા કસોટી સંકરણ કરીશું. બરાબર, તો જોતા જઈએ કઈ રીતે કસોટી સંકરણ થાય છે. તો આજે કેપિટલ ટી જે દેખાઈ રહ્યું છે ને એને અહીંયા લખેલું જોઈ લો, કેપિટલ ટી તરીકે એના બંનેના સ્મોલ ટી અહીં લખેલું છે. બરાબર, તો એનો પ્રકાર કેવો થાય, કેપિટલ ટી સ્મોલ ટી અહીં લખેલું છે, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, આ રીતે જ્યારે જવાબો આવશે. બરાબર, હવે અહીંયા આપણે આની સાથે વાત કરીએ તો કેપિટલ ટી સ્મોલ ટી અહીં લખેલા છે જોવો અને બંને સ્મોલ ટી અહીં લખેલા છે. હવે એની અંદર ગુણાકાર કરીએ એટલે કે સંકલન કરીએ તો કેપિટલ ટી સ્મોલ ટી આ બધું તમે અહીંથી ધ્યાનથી જોશો તો બે છોડ ઊંચા બનતા હશે અને બે છોડ કેવા બનતા હશે, નીચા બનતા હશે. અને આની અંદર બંને લક્ષણો અહીંયા લખ્યા છે અને અહીં લખ્યા છે, તમે આ બંધારણ જોઈ શકો છો કેવી રીતે થયેલું છે. હવે જો તમને ખબર ના પડતી હોય કે આ બધા કેવી રીતે મેં દોર્યા એ તો કોઈ પણ એક દોરીને બતાવું, ધારો કે હું તમને આ દોરીને બતાવું. બરાબર, તો એની અંદર કેવું કરવાનું, પ્યુનેટ્સ સ્કેર તો તમને દોરતા આવડે જ છે, આ રીતે ત્રણ લાઇન કરી દઈશું આપણે, આ રીતે ત્રણ લાઇનો કરી દીધી. બરાબર, હવે આ ત્રણ લાઇનની અંદર અહીંયા કેપિટલ ટી મૂકી દઈશું આપણે જે અહીંયા હતો ને આપણે એ, અને અહીંયા સ્મોલ ટી મૂકી દઈશું અને અહીંયા શું કરશું બંને સ્મોલ ટી મૂકી દઈશું. હવે શું કરવાનું, આ જે કેપિટલ ટી સ્મોલ ટી દેખાય છે ને એનો આ કેપિટલ ટી સાથે પ્રયોગ કરીએ આપણે સંકલન કરીએ તો કેપિટલ ટી સ્મોલ ટી જવાબ આવે, ફરીથી સ્મોલ ટીનો અહીંયા સ્મોલ ટી સાથે
ફરીથી પાછું આનું આની સાથે આ જે દેખાય છે ને એનું ફરીથી આની સાથે તો કેપિટલ ટી સ્મોલ ટી અને આનું આની સાથે તો સ્મોલ ટી સ્મોલ ટી તો આવું બંધારણ તમને અહીંયા દેખાઈ રહ્યું છે જુઓ બરાબર તો હું આ ક્લિયર કરું એટલે વધારે ખબર પડી જાય તો આવી રીતે આપણી પાસે જવાબ આવશે હવે ધ્યાનથી જોતા જજો કસોટી સંકરણની અંદર ધારો કે અહીં તમે ધ્યાનથી જુઓ બધા છોડ ઊંચા થયા છે બધા છોડ ઊંચા છે ને એટલે આપણે જવાબ શું લખ્યો ચાર ચાર જેમ શૂન્ય મતલબ કે એક પણ છોડ નીચો નથી માટે શૂન્ય અને ચારે ચાર છોડ ઊંચા હતા માટે ચાર ચાર જેમ શૂન્ય અહીંયા બે છોડ ઊંચા છે જોઈ લો અને બે છોડ કેવા બની ગયા છે નીચા એટલે બે જેમ બે કહેવાય બરાબર બે છોડ ઊંચા અને બે છોડ નીચા અહીંયા ચારે ચાર છોડ કેવા છે નીચા એક પણ ઊંચો છોડ નથી માટે 0.4 લખેલા છે બરાબર હવે આપણે અહીંયા ખબર કેવી રીતે પડે કે આપણો જે છોડ હતો એ સમયુગ્મી હતો કે વિષમયુગ્મી હતો સમયુગ્મી હતો કે વિષમયુગ્મી હતો એ નક્કી કરવા માટે યોગ્ય તો સંકરણ એટલે કસોટી સંકરણ તો આપણે ખબર કેવી રીતે પડશે કે આપણો છોડ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે જો આવું બને જવાબ બે જેમ બે મળશે જવાબ બે જેમ બે એટલે કે આવો જવાબ આવશે એટલે કે બે છોડ ઊંચા મળે જોઈ લો અને બે છોડ કેવા બન્યા નીચા બન્યા તો આપણો જે અનનોન છોડ હશે ને એ વિષમયુગ્મી હશે કેમ કે વિષમયુગ્મી હશે ને તો જ આવો જવાબ આવશે સમજ્યા હું શીખવા માગું છું અને જો ચાર જેમ શૂન્ય મળશે તો સમયુગ્મી ઊંચા હશે હવે એ સમયુગ્મી ઊંચા હશે કે સમયુગ્મી નીચા હશે એ કેવી રીતે ખબર પડશે હા સમયુગ્મી ઊંચા હોય કે સમયુગ્મી નીચા હોય આપણને ખબર કેવી રીતે પડે કેમ કે તમે ધ્યાનથી જુઓ અહીંયા પણ સમયુગ્મી નીચા લખેલા જ છે અને અહીંયા સમયુગ્મી ઊંચા છે તો આજે ચાર જેમ શૂન્ય લખ્યું ને 0.4 લખે ને 0.4 લખે ને એના આધારે ખબર પડે આપણે કસોટ એક સંકરણનો જન્મ પ્રકાર કેવો હતો એક જેમ બે જેમ એક નીચે તમને દેખાઈ રહ્યો છે જુઓ એક જેમ બે જેમ એક છે ને તો આમાં સૌથી પહેલાં જે લખતા હશું ને આપણે સૌથી પહેલાં જે આપણે લખીએ છીએ કે એક આજે એક દેખાય છે એને સમયુગ્મી પ્રભાવી કહેવાય ને એક એટલે સમયુગ્મી પ્રભાવી કેપિટલ ટી વાળો પછી વચ્ચેના ભાગે કેવા હોતા હશે વિષમયુગ્મી પ્રભાવી વિષમયુગ્મી પ્રભાવી એટલે બે છોડ મળ્યા હતા કેપિટલ ટી સ્મોલ ટી વાળા અને છેલ્લે જે એક આવ્યો હતો ને એ સમયુગ્મી કેવો હતો પ્રછન્ન સમયુગ્મી ચોથો છોડ કેવો હતો પ્રછન્ન હતો માટે જે પ્રભાવી હશે ને પછી એ પ્રભાવી સમયુગ્મી હોય કે વિષમયુગ્મી હોય એને આપણે હંમેશા આગળ લખતા હશું એક જેમ બેની જેમ માટે મેં જે આગળ લખ્યા છે એનો મતલબ શું થાય કે બધા છોડ ઊંચા છે મતલબ કે ચાર જેમ શૂન્ય આવે મતલબ કે બધા છોડ ઊંચા થયા માટે બધા જ કેવા કહેવાતા હશે સમયુગ્મી ઊંચા કહેવાશે જો આપણે ચાર પછી લખીશું પાછળ લખીશું તો એને શું કહેવાતું છે સમયુગ્મી નીચા છોડ તરીકે ઓળખાશે સમયુગ્મી નીચા પેલા સમયુગ્મી ઊંચા સમયુગ્મીનો મતલબ બંને કેપિટલ ટી અથવા તો બંને સ્મોલ ટી બરાબર અને વિષમયુગ્મીનો મતલબ તો ખબર પડી જ ગઈ આપણને કે જો બે છોડ ઊંચા મળશે અને બે છોડ નીચા મળતા હોય તો આપણો અનનોન પ્લાન્ટ કેવો હશે વિષમયુગ્મી હશે બરાબર એટલે આપણે વ્યાખ્યા શું બોલ્યા હતા કોઈ પણ સજીવ કોઈ પણ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે તો વિષમયુગ્મી છે કે સમયુગ્મી છે એ નક્કી કરવા માટે આ યોજાતું સંકરણ એટલે એને શું કહેવાય કસોટી સંકરણ તરીકે ઓળખાય સમજ્યા હું શું કહેવા માગું છું તો બરાબર સમજ્યા હશે આવું દ્વિસંકરણ માટે પણ થાય તો પ્રથમ આપણે દ્વિસંકરણ ભણીશું પછી પાછું ફરીથી એનું કસોટી સંકરણ કરીશું બરાબર તો આ એક સંકરણ માટેનું કસોટી સંકરણ હતું કસોટી સંકરણ મગજમાં ઘૂસાડી દો કે પ્રભાવિત સ્વરૂપ પ્રકાર ધરાવતા સજીવોનો જનીન પ્રકાર સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એ નક્કી કરવા માટે યોજાતું સંકરણ છે અને નક્કી કરવા માટે આપણે શું કરતા હશું બંને લક્ષણો માટે પ્રછન્ન હોય ને એવા સજીવ સાથે શું કરીશું સંકરણ કરીશું કસોટી સંકરણ હંમેશા યાદ રાખો કસોટી સંકરણ જે હશે ને હંમેશા પ્રછન્ન જે જનીનો ધરાવતા હશે ને એવા સજીવો સાથે જ થાય આ સંકરણમાં જે પિતૃનો જનીન પ્રકાર જાણવો હોય જે પિતૃનો જનીન પ્રકાર જાણવો હોય એના પ્રછન્ન સાથે પ્રદન કરવામાં આવે છે આ ફાઇનલ યાદ રાખજો બરાબર હવે હું ફરીથી હજુ એકવાર તમને આને ક્લિયર કરી આપું તમને શું કહેવા માગું છું જો આપણો જવાબ 2:2 આવે 2:2નો મતલબ બે છોડ ઊંચા બન્યા અને બે છોડ નીચા બન્યા તેનો મતલબ શું થાય કે આપણો અનનોન છોડ કે એ છોડ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એ જાણતા નતા આપણે તો આપણો એ જે છોડ અનનોન છોડ છે ને એ સમયુગ્મી નહીં પણ કેવો હશે વિષમયુગ્મી હશે બરાબર જો 2:2 જવાબ આવે તો અને જો જવાબ 4:0 આવ્યો તો એ કેવો કહેવાતો હશે આગળ ચાર છે ને એટલે પ્રભાવી કહેવાય માટે એ પ્રભાવી સમયુગ્મી કહેવાય અને જો પાછળ ચાર આવતા હોય તો એને કહેવાશે પ્રછન્ન સમયુગ્મી ઓકે તો આજનો આ વિડીયો આપણે એ સુધી લઈએ તમે બરાબર સમજ્યા છો કસોટી સંકરણ શું છે તમારા ચોપડીની અંદર જો વાત કરીએ આપણે તો જાંબલી રંગના પુષ્પની સમયુગ્મી WW અને કેપિટલ W અને સ્મોલ W વિશેની માહિતી આપી છે અહીં કેપિટલ W જે આવેલા હશે ને ઉભારો હવે તમને શું છે ખબર નહીં પડે તો એને હું પણ કહી દઉં આ વિડીયોની અંદર જો અહીંયા ચલો આ પણ સમજાવી દઈએ આપણે ચોપડી પ્રમાણેની વાત પણ કહી દઈએ તો આની અંદર
ધ્યાનથી જુઓ, આ જે કેપિટલ ડબલ્યુ જે આવતું હશે ને, કેપિટલ ડબલ્યુ એ જાંબલી રંગ માટે જવાબદાર છે. કેપિટલ ડબલ્યુ જાંબલી, અને સ્મોલ ડબલ્યુ શેના માટે હશે? સફેદ, એના માટે જવાબદાર છે. બરાબર, તો ખાસ યાદ રાખજો કે આપણો જે વનસ્પતિ છે એ સંયુગ્મી છે વિષમયુગ્મી છે, એના માટે આ કસોટી સંકરણ આપ્યું છે. તો કસોટી સંકરણની અંદર અહીં તમને કેવી રીતે બતાવ્યું છે, ચોપડીવાળાએ બધું મિક્સ કરી દીધું છે. તો જુઓ, એક મિનિટ હું પેન લઈ લો. હવે અહીંયા આ જનીમ પ્રકાર આપ્યો છે, કેપિટલ ડી, કેપિટલ ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ, અહીંયા કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ આવી ગયેલા જો. અને પછી બંને લક્ષણો માટે પ્રચ્છન્ન હોય ને એવા સજીવ સાથે, તમે જુઓ બંને લક્ષણો માટે પ્રચ્છન્ન એટલે સફેદ કહેવાય, તો આ સફેદ બતાવ્યું છે. અને આ જાંબલી રંગ છે. હવે જાંબલી રંગમાં બીજા પ્રકાર એવા ને, કાં તો વિષમયુગ્મી હોય, કાં તો વિષમયુગ્મી હોય, કાં તો સમયુગ્મી જોવા મળતું હશે. હવે આવું આવશે તો કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ એટલે અહીંયા જવાબ આવશે, કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ એટલે અહીં જવાબ લખ્યો છે. કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ આવી રીતે ગુણાકાર કરીએ તો બધા જાંબલી રંગના પુષ્પો મળશે. મતલબ કે આ જે હશે બધા જાંબલી રંગના પુષ્પો મળે, એટલે બધા છોડ કેવા બન્યા હતા, ઊંચા બનાવતા ને, એટલે આ જવાબ કેવો આવ્યો તો 4.0 કહેવાય ને. અને અહીંની વાત કરીએ આપણે, જો એક કેપિટલ ડબલ્યુ છે, એક સ્મોલ ડબલ્યુ છે, અને અહીંયા બંને સ્મોલ ડબલ્યુ છે. બરાબર, તો બંને સ્મોલ ડબલ્યુ સાથે જો પ્રક્રિયા કરવામાં આવશે તો આ કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ એટલે જાંબલી, કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ જાંબલી, કેમ કે કેપિટલ ડબલ્યુ શાના માટે? જાંબલી રંગ માટે. અને સ્મોલ ડબલ્યુ શાના માટે છે? સફેદ રંગ માટે છે. તો ડબલ્યુ કેપિટલ ડબલ્યુ પ્રભાવી છે, કેપિટલ ડબલ્યુ પ્રભાવી છે, માટે એ જાંબલી જાંબલી બનશે. અને આની અંદર બંનેમાં સ્મોલ ડબલ્યુ આવે, માટે આ બંને સફેદ બનશે. તો જવાબ જુઓ, 2:2 મળ્યા, બે છોડ જાંબલી રંગના પુષ્પ ઉત્પન્ન કરશે, અને બે પુષ્પ જે હશે ને એ કેવા બન્યા? સફેદ રંગના બન્યા. એટલે 2:2 બન્યું કે ના બન્યું? તો આ જે મેં તમને હમણાં શું કીધું કે 2:2 જવાબ આવે ને, એટલે આપણો છોડ કેવો હશે? વિષમયુગ્મી જ હશે. આપણો છોડ હંમેશા કેવો જોવા મળતો હશે? વિષમયુગ્મી હશે. અને જો જવાબ 4:0 આવ્યો તો સમયુગ્મી પ્રભાવી, અને જો જવાબ 0.4 આવ્યો, 0:4 આવ્યો, તો સમયુગ્મી પ્રચ્છન્ન કહેવાશે. હવે સમજ્યા હશે બરાબર? ઓકે મિત્રો, તો અહીં સુધી રાખીએ આપણે. આવજો, બાય.